આજ રોજ ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના સત્તાધીશો દ્વારા ગાયત્રી મંદિરની પાછળના ભાગે આવેલ જગ્યામાં લોકોને પડતી પીવાના પાણીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને 2 લાખ લીટરની કેપેસિટીવાળી નવીન પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પાણીની ટાંકી અંદાજે રૂપિયા 40 લાખના ખર્ચે બનાવવામાં આવશે, જેથી આ સોસાયટીના તેમજ આજુબાજુના રહીશોને વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનો હલ આવશે। જ્યારે નગરપાલિકાની આગળથી ઉચ્ચપાળિયા તળાવ સુધી નવીન રોડ બનાવવાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પાણીની ટાંકી બનાવવાનું કામ પહેલાં ચાલુ કરવાનું હતું, પરંતુ ભાજપના સભ્યોને કેટલીક સમસ્યાઓ બાબતે નહીં પણ લોકો ઉપયોગી કામો કોંગ્રેસના શાસનમાં ન થાય તેમજ રસ હોવાથી વારંવાર યેનકેન પ્રકારે વિરોધ કરતા રહે છે। તેમ છતાં આટલા વિરોધ વચ્ચે પણ અમે નગરજનો માટે સુવિધાઓના કામ કરતા રહીશું।